મહીસાગર જિલ્લામાં દારૂની મહેફિલ માણતા વધુ એક કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે। તો મહીસાગર જિલ્લામાં એક બાદ એક અધિકારીઓ દ્વારા દારૂની મહેફિલ માણતા વિડીયો સામે આવી રહ્યો છે। ત્યારે કડાના મહેસૂલ નાયબ મામલતદારનો દારૂ પીતા વિડીયો સામે આવ્યો છે। નાયબ મામલતદાર રાકેશ પરમાર દ્વારા દારૂબંધીનું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે। તો વિડીયોમાં નાયબ મામલતદારનું નિવેદન છે કે હું એવો સાહેબ છું निवेदन छे कि हूँ एवो साहेब छू पीधेलो होय ने जे बोले जे बोलू एज आवतीकाले बोलीश। तेमज एक महिला विषय पण तेओ वीडियो में नायब मामलतदार द्वारा उल्लेख करवामां आव्यो छे। नायब मामलतदार पर योग्य कार्यवाहीनी पण मांग उठी रही छे। त्यारे आ घटना ने पगले सवाल उठी रह्या छे कि शू आ पद पर बैठेला अधिकारी ने आ शोभे छे। नायब मामलतदार पासे क्यांथी आव्यो छे दारू? अधिकारी पोते नियमोनो उलाळियो करी रह्या छे। तो आ नशो करता साहेब सामे कार्यवाही क्यारे थशे? साहेब ने पोलिस नो के कायदा नो शू कोई डर ज नथी? आवा अधिकारी ने पोलिस क्यारे भणावशे पाठ? तो आ वीडियो वायरल थयो ए बाद अमे राज्य सरकार ना मंत्री कुबेर डिंडोर कि जेमनो आ विस्तार छे तेमनी साथे पण वातचीत करी हती, जेमा तेमणे वीडियो नी खातरी करीने कार्यवाही करवानी पण खातरी आपी छे। મારે તો માત્ર એટલી વિનંતી છે, કોઈ પણ વિભાગમાં કોઈ પણ કર્મચારી હોય વ્યસન એમને કરવું જ ના જોઈએ। अपने बधाए कर्मचारी व्यसन मुक्त करविए। जो आ बाबत जो वीडियो वायरल थे वो अपना मध्यम से सोशल मीडिया मध्यम से जाण्यू है। जो आ बाबत साची सत्य हो तो निमानुसार कायदेसर ने कार्यवाही कर आवा कर्मचारी ने पनिशमेंट करव जुए। अपना विभाग में कि जी विभाग दाखिल बेसाड़व जी। ये अपना कर्मचारी मित्रों सरस कामगिरी करे, कर्मचारी सरकार हाथ पग है અને સરસ કામગીરી કરતા હોય છે, પણ આ એક એકાદ બે કર્મચારીઓ લીધે આખું કર્મચારી આલમ બદનામ થાય છે, સારી બાબત નથી। એટલે આવા જે કર્મચારીઓ જે હોય, લેથાર્જિક હોય, જે પોતાની ફરજ પરથી બેદરકારી રાખતા હોય, જે પોતાની નૈતિકતાનું ભાન નથી, એવા જે એવા કેટલાક લોકોના લીધે કર્મચારી સમાજ બદનામ થતો હોય છે, એમના પર એ થતો હશે, એ સારી બાબત નથી। એટલે જો આ બાબત વેરીફાઈ કરી રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। બ્રેથ એનાલાઇઝર દ્વારા રાજસ્થાનથી આવતા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે। તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે કડક તલાશી લેવાઈ રહી છે। જિલ્લાની 6થી વધુ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે। આ અભિયાનમાં એક ડીવાયએસપી, 7 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવાયા છે। થર્ડી ફર્સ્ટને લઈને દાહોદ પોલીસે મેઘા ડ્રાઈવ શરૂ કરી છે। પોલીસે એક જ દિવસમાં 40 સ્થળોએ દરોડા પાડીને 26 ઇસમોની ધરપકડ કરી છે। તો બે રાજ્યોની સરહદે આવેલા જિલ્લાને જોતા પોલીસ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે। અંતરિયાળ વિસ્તારોમાં ધમધમતી આ દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડ્યા હતા। દાહોદ જિલ્લો રાજસ્થાન ને એમપી સાથે બોર્ડર ધરાવે છે, એટલે અમારી કાયમી ચેકપોસ્ટ સાથે સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવેલી છે, જેમાં 40 જેવા કેસો કરવામાં આવ્યા અને 35 જેવી ભઠ્ઠીઓના કેસીસ કરવામાં આવેલા છે। તો 31ને લઈને પોલીસ દ્વારા મેઘા ડ્રાઈવ કરવામાં આવી રહી છે। દાહોદમાં ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે, ત્યારે દાહોદમાં દેશી દારૂની ધમધમથી ભઠ્ઠીઓ ઝડપી પડાઈ છે। થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસનો સપાટો થયો છે। વલસાડમાં 150થી વધુ પીધેલા લોકો પકડાયા છે। તો જિલ્લાની 35 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર હતું આ ચેકિંગ। વાપીની ડાભેલ કચ્છગામ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો દમણ, દાદરાનગર હવેલી તથા મહારાષ્ટ્રની સરહદ પર તપાસ થઈ છે, સાથે ફાર્મહાઉસ, મુખ્ય રસ્તાઓ પર પણ હતું પોલીસનું સઘન ચેકિંગ। તો મોટી સંખ્યામાં પીધેલા પકડાતા લોકોએ લોકઅપ પણ હાઉસફુલ થઈ ગયા છે। આ તમામ લોકોને પકડ્યા તેમાં લોકઅપ હાઉસફુલ થયા છે। આરોપીઓને રાખવા માટે પોલીસ સ્ટેશનની બહાર મંડપ પણ બંધાયો છે। તો તમામ આરોપીઓને રાખવા માટે પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવાની જરૂર પડી છે, ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે, લોકઅપ પણ હાઉસફુલ થયા છે।
31 ને લઈને રાજ્યમાં દારૂની ફેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ સતર્ક છે. તો જિલ્લાભરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. સાથે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી વલસાડ રૂરલ પોલીસે કારમાં દારૂની હેરાફેરી સાથે 3 કાર પકડી છે. તો પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે અને 300થી પણ વધારે બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે 5 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. તો પોલીસે 5 આરોપીની તેમાં ધરપકડ કરી છે અને સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ આગળ અને સમાચારની, તો અમદાવાદમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આ ઘટનામાં 2 લોકોના મોતની આશંકા થઈ છે. તો જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો આ બનાવ છે કે ત્યાં આ ઘટના બની હતી. તો આઈ કેર હોસ્પિટલમાં રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ સ્થળ પર જ હતા. તો તમામ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. તો જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો આ બનાવ છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર હરમેશ જોડાઈ ગયા છે. હરમેશ, અમદાવાદમાં આઈ કેર હોસ્પિટલમાં રાત્રે આગ લાગી હતી અને 2 લોકોના મોતની પણ આશંકા છે, શું છે વધુ વિગત? બિલકુલ જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નારણપુરા વિસ્તારમાં આવેલું છે, ત્યાંની આ ઘટના છે. મોડી રાત્રે આગ લાગી છે. આગ દરમિયાન આજે હોસ્પિટલ આવી છે, તેમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના અન્ય લોકો હતા અને આગમાં 2 લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી છે જે ફાયર બ્રિગેડને મળી છે, જેના પગલે ફાયર બ્રિગેડની ગાડી અને એમ્બ્યુલન્સની ગાડી છે તે અત્યારે ઘટનાસ્થળ પર મોજુદ છે. પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ આવ્યા બાદ આજે તમામ ટીમો હોસ્પિટલમાં જઈને તપાસ કરશે અને 2ના જે મોતની વાત છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવશે. જી જર્મેશ જોડાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અને હવે વાત કરીએ 31ને લઈને જોવા મળી રહેલા થનગનાટની. તો નર્મદામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે થનગનાટ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટ્યા છે. તો સવારથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. તો આજે અત્યાર સુધીમાં 25,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. તો દિવાળી કરતાં પણ વધુ પ્રવાસીઓ નોંધાયાનો નવો રેકોર્ડ સર્જાયો છે. બપોર પછી 30,000થી પણ વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. સાથે હોટેલ, ટેન્ટ સિટી અને ગેસ્ટ હાઉસ પણ હાઉસફુલ થયા છે. તો રાત્રિના ગાલા ડિનરનું અને તથા ડાન્સનું પણ તમામ હોટલોની અંદર આયોજન કરાયું છે. પ્રવાસીઓના આકર્ષણને લઈને તંત્રએ પણ 95 બસોની વ્યવસ્થાઓ કરી છે. તો આજ મુદ્દે વધુ વાત કરવા અમારા સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વાત કરીશું એમની પાસેથી. દીપક, હાલ કેવો માહોલ છે 31ને લઈને? સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, તો લોકોમાં હાલ કેવો માહોલ છે? જી દીપક. બિલકુલ, તમને વાત કરીએ તો ખાસ કરીને જોવા જઈએ તો આજે 31 ડિસેમ્બર છે અને 31 ડિસેમ્બર એટલે કે 2022નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી 2023નું વર્ષ નવું શરૂ થવા જઈ રહ્યું છે, જેને લઈને જે પ્રવાસીઓ છે એ ઉત્સાહી બન્યા છે. સવારથી જ આજે 25,000થી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે અને ખાસ કહી શકાય કે આજે 31 ડિસેમ્બરને લઈને હોટલો ટેન્ટ સિટીથી તમામ જે હોટલો બુક છે, ટેન્ટ સિટી છે, તમામ બુક થઈ ચૂક્યું છે અને રાત્રે 11 થી 12 વાગ્યામાં જેઓ ડિનર પાર્ટી, ડાન્સ પાર્ટી પણ રાખી છે. ત્યારે આપણી સાથે કેટલા વિદ્યાર્થીઓ મોરબીથી આવ્યા છે તેમની સાથે વાત કરીએ. બેટા, આપણે 31 ડિસેમ્બર છે અને તમે આજે આવ્યા છો, કેવું લાગ્યું? અમને બહુ મજા આવી અને અહીંયા ફરવાનો નજારો પણ બહુ સરસ છે. અન્ય એક વ્યક્તિ સાથે વાત કરીએ, બેટા તમે મોરબીથી આવ્યા છો તો કેવું લાગી રહ્યું છે આજે 31 ડિસેમ્બરની ઉજવણી તમે કરવા આવ્યા છો? બહુ જ મજા આવી. અહીંયા તો અમે આવું જોયું જ નથી ક્યાંય. બિલકુલ, ખાસ કરીને આજે જે તેમની સાથે ટીચર આવેલા છે તેમની સાથે પણ વાત કરીએ કે સાહેબ, ખાસ વાત કરીએ તો તમે આજે પોતાને જે મોરબીથી સ્કૂલને પ્રવાસે છોકરાઓને લઈને આવ્યા છે અહીંનો, જે ખાસ કરીને વાત કરીએ તો 31 ડિસેમ્બર એટલે કે નવું વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, આજે 2022 પૂરું થઈ જવાનું છે, વિદ્યાર્થીઓ સાથે 31 કઈ રીતે મનાવશો? હું વિદ્યાર્થીઓને ખાસ તો અત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમે લઈ આવ્યા છીએ ત્યારે આના ઇતિહાસ વિશેની જાણ અમે એમને આપી છે. સરદાર પટેલના જે મહત્ત્વના કામો વિશેની માહિતી આપી છે, દરેક પોઈન્ટો પણ કઈ રીતના છે અને કઈ રીતના એનું મહત્ત્વ છે એની પણ માહિતી આપી છે. બીજું એ કે વર્ષ બદલાઈ રહ્યું છે, 2022નો આજે છેલ્લો દિવસ છે, 2023 આવી રહ્યું છે, તો નવા વર્ષમાં નવા નવા સંકલ્પો કરીએ, સરદાર પટેલને ધ્યાનમાં રાખી અને એમને જે કરેલા કાર્યોના જેને સંકલ્પો ધ્યેય પૂરા કર્યા તેમ આપણે પણ નવા સંકલ્પો પૂરા કરી નવા વર્ષને વધાવીએ,
એમ સાથે સાથે મનોરંજન સાથે ઉજવવાને અમે વિદ્યાર્થીઓને પણ સંદેશો આપીએ છીએ અને એન્જોયમેન્ટ પણ કરશું. બિલકુલ નવા વર્ષની વધામણીમાં થઈ અત્યારે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા જે તમામે તમામ જે તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે લગભગ સાંજ સુધીમાં 40,000+ પ્રવાસીઓ આવશે. ત્યારે આપણી સાથે પીઆરઓ જોડાઈ ગયા છે, રાહુલ પટેલ જોડાયા છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી છે. કેવી વ્યવસ્થા? ખાસ કરીને જે ડિસેમ્બર મહિનો હોય છે તે સમગ્ર ભારત વર્ષમાં એક પ્રવાસ માટેનો ખાસ એક નિયત કરેલો મહિનો હોય છે અને જે સંજોગો આવી રહ્યા છે, જે રજાઓ પણ આવી રહી છે, તો છેક 25 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં અનેક રજાઓ પણ આવી. આજે પણ શનિવાર છે, આવતીકાલે 1 તારીખે રવિવાર છે. તો આ જે દિવસો રજાના નજીક આવી રહ્યા છે એના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક પ્રવાસો જે શાળાઓ દ્વારા કરવામાં આવતા છે, તો રાજ્ય બહારથી અને ગુજરાતમાંથી પણ તે પ્રમાણે પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે. અને ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીશ્રીની હંમેશા પરિકલ્પના રહી છે કે સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતાનગરમાં સ્થાપી, તેઓને ઉચિત શ્રદ્ધાંજલિ આપવી, સાથે સાથે રાષ્ટ્રીયતાને પ્રવાસન સાથે કેવી રીતે જોડવી, એ એમના જે વિચારો તો આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે. લોકો તેને આવકારી રહ્યા છે. ખાસ કરીને ન માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી, અહીંયા આવીને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોકો સરદાર પટેલના જીવન વિશે જાણે છે. સૌથી ઊંચીમાં પ્રતિમા જે છે તે નિહાળીને આનંદિત થાય છે. સાથે સાથે જે અન્ય જે પ્રવાસીય પ્રોજેક્ટો છે, દરેક વય જૂથના લોકો માટે અહીંયા એક કોક ને કોક આકર્ષણ અહીંયા ઉપલબ્ધ છે. ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, અમને પહેલેથી ધારણા હતી. તે મુજબ અમે લોકોએ જે તમામ એક્સ્ટ્રા જે વ્યવસ્થા કરવાની હોય, બસથી માંડીને તમામ વ્યવસ્થા એ અમે અહીંયા કરી જ હતી અને આજે તે તમામ વ્યવસ્થા પૂરતી પણ સાબિત થઈ રહી છે. પ્રવાસીઓ અહીંયા આજે સ્થળનો છે એ આનંદ પણ ઉઠાવી રહ્યા છે અને જે ખાસ સાથે સાથે કોવિડ ગાઈડલાઈનનું કેવી રીતે પાલન થાય તે માટેની પણ ટીમો કાર્યરત છે અને તે માટેના સતત અમારા દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. બિલકુલ, વાત કરીએ તો જે કોવિડની જે ગાઈડલાઈન છે, જે પ્રમાણે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે આવતા પ્રવાસીઓ છે જેમને માસ્ક પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જે બસો છે લગભગ 60થી વધુ એસટી બસો પણ મૂકી દેવામાં આવી છે, એટલે કહી શકાય કે જે 31ની નવા વર્ષની જે ઉજવણી છે, જે આજે 31ની ઉજવણી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને એટલા જેના માટે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયામાં હોટ ફેવરિટ બની રહ્યું છે. જી ચોક્કસ. દીપક, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની આશંકા મળી રહી છે. તેને સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત થઈ રહી છે. તો ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી, જોકે હજુ સુધી કોઈપણ સત્તાવાર માહિતી મળી નથી. તો અનેક જગ્યાએ દીપડો જોવા મળી રહ્યો છે. તો ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે ત્યારે વન પ્રાણીઓ દ્વારા લોકોને મુશ્કેલી થઈ રહી છે ને તેવામાં ફરી એક જગ્યાએ ગાંધીનગરમાં દીપડો દેખાવાની આશંકા છે. તો સાબરમતી નદી તરફ દીપડો જઈ રહ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીએ દીપડો જોયો છે. તો પોલીસ કર્મીએ તંત્રને જાણ કરી છે, જેને લઈને આગળ તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે ત્યારે સચિવાલય પાછળની નદી તરફ આ દીપડો દેખાયો હતો. પોલીસ કર્મચારીએ દીપડો જોયો છે. દીપડો સાબરમતી નદી તરફ જઈ રહ્યો હતો ત્યારે વારંવાર અત્યારે દીપડાએ કોઈને ફાડી ખાધો હોય તેવા બનાવ વારંવાર બની રહ્યા છે અને તેવામાં ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે ત્યારે તંત્ર જાગૃત થયું છે. સચિવાલય પાછળની નદી તરફ આ દીપડો દેખાયો હતો અને આ જ મુદ્દે વધુ આ તરફ ઓનલાઈન પર મયુર જોડાઈ ગયા છે. મયુર, વારંવાર દીપડાને લઈને વન વિભાગના જે વનના જે પ્રાણીઓ છે તે તમામ અત્યારે હાલ વારંવાર દીપડાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગાંધીનગરમાં પણ દીપડો દેખાયો છે, અન્ય એક કિસ્સો સામે આવી રહ્યો છે, પોલીસ કર્મીએ દીપડો જોયો છે ત્યારે શું છે વધુ વિગત? જી બિલકુલ, પાટનગર ગાંધીનગરમાં પણ જે છે તે દીપડો જોવા મળેલો છે. તે પ્રકારની માહિતી જે છે તે મળી રહેલી છે. ગઈકાલ રાત્રે પોલીસ કર્મી દ્વારા આ દીપડો જોયા હોવાનું જે વિગત છે તે સામે આવેલી હતી ને તે અંતર્ગત હવે વન વિભાગ દ્વારા જે છે તે આ દીપડાને શોધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવેલી છે. હાલ સત્તાવાર રીતે પોલીસ વિભાગે કોઈ ફરિયાદ નથી નોંધાવેલી, પરંતુ ઓરલી વન વિભાગને જાણ કરેલી છે ને વન વિભાગે હાલ જે છે તે આ દીપડાને શોધવા માટેની તજવીજ છે તે હાથ ધરેલી છે. જે ચોક્કસ મયુર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારની, તો પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાના નિધનને પગલે પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ પંકજભાઈ મોદીના ઘરે જઈને સાંત્વના પાઠવી છે. રાયસણ ખાતે આવેલા ઘરે જઈને તેઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો નવસારીમાં અકસ્માત સર્જાયો છે. ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું છે દુઃખ. કાર ડિવાઈડર કૂદીને ખાનગી બસ સાથે અથડાઈ હતી, તો કારનો કચ્છરઘાણ થયો છે. કારમાં સવાર 8 લોકોના મોત થયા છે. બસમાં સવાર ડ્રાઈવર સહિત મુસાફરોને પણ ઇજા થઈ છે. મુસાફરો હાલ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો એક આધેડને હાર્ટએટેક આવતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કારમાં સવાર તમામ યુવાનો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારી છે. તો આ મૃતક યુવાનો મિત્રની સગાઈમાં વલસાડ ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરતા નવસારીના વેશમાં ગામ નજીક અકસ્માતનો ભોગ બન્યા છે. ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને આ જ મુદ્દે પીએમ મોદી, પ્રધાનમંત્રી મોદી તથા મનસુખ માંડવિયા અને અમિત શાહે પણ આ મુદ્દે સાંત્વના પાઠવી છે. તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આજે મોત થઈ છે, 9 લોકો ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મનસુખ માંડવિયા અને અમિત શાહે ટ્વીટ કરીને દુઃખ જતાવ્યું છે. દુઃખ વ્યક્ત કર્યું છે ત્રણેય, ત્યારે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. વર્ષ 2022નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની શરૂઆત એટલે કે વહેલી સવારે નવસારી જિલ્લાના વેસમા ખાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને જે 31 ડિસેમ્બરની જે શરૂઆત થઈ છે 31 ડિસેમ્બરની એ નવસારી જિલ્લા માટે ક્યાંક ને ક્યાંક લોહિયાળ સાબિત થયો છે. એટલા માટે કે આ ફોર્ચ્યુનર જે દૃશ્યમાં જે કાર છે એ કારમાં સવાર 9 લોકો પૈકી જે 8 લોકો છે, 8 લોકોનું ઘટના સ્થળે અકસ્માતમાં મોત નિપજ્યું છે. જ્યારે જે બસ હતી, લક્ઝરી બસ જે અમદાવાદથી વલસાડ તરફ જઈ રહી હતી, એ બસમાં સવાર જે 56 છે લોકો હતા, જે 56 લોકો પૈકી 30 લોકોને નાની મોટી ઈજા પહોંચતા વલસાડ તેમજ નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને જે બસ ચાલક છે એ બસ ચાલકનું અકસ્માત દરમિયાન જે હાર્ટ એટેક આવતા એમનું પણ મૃત્યુ થયું છે. જે બાબતે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જે નાયબ કલેક્ટર સહિતના જે લોકો અધિકારીઓ જે છે એ અધિકારીઓ આજે વેસમા ખાતે જે અકસ્માત થયો છે ઘટના સ્થળે વહેલી સર આવી ગયા હતા અને જે તમામ જે ઇજાગ્રસ્ત લોકો છે એમને જે આગળ વધુ સારવાર હતી રિફર કરવાની જે કામગીરી હતી એ કામગીરી પૂર્ણ કરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. વેલકમ બેક. વાત કરીએ આગળ મહત્વપૂર્ણ સમાચારની, તો અનેક અકસ્માત થયો છે. કપડવંજના દાસલવાડા પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. તો લાકડા ભરેલા ટ્રેક્ટર પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. કપડવંજ નડિયાદ રોડ પરથી બસ પસાર થઈ રહી હતી અને તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. તો એસટીમાં સવાર 60 મુસાફરો પૈકી 20 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. કોલેજમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પણ આ બસમાં સવાર હતા. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અને આજ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, કપડવંજો અકસ્માત સર્જાયો છે, 20 મુસાફરને પણ ઈજા થઈ છે, સાથે બસનો અકસ્માત સર્જાયો છે, ત્યારે હાલ કેવી છે પરિસ્થિતિ, શું છે વધુ વિગત? ચોક્કસ થી આની વાત કરીએ તો કપડવંજના દાસલવડા પાસેની આ ઘટના સામે આવી છે. વહેલી સવારે એસટી બસને એક્સિડન્ટ નડ્યો છે, જે જિલ્લાની અંદર લાકડાના બેફામ ભરેલા જે ટ્રેક્ટરો ફરી રહ્યા છે તે ટ્રેક્ટરની પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. હાલમાં 20 જેટલા લોકોને સારવાર રીતે નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે અને બસમાં કુલ 60 મુસાફરો સવાર હતા. પરંતુ મહત્વનું છે કે આ ઘટના અંદર કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, કારણ કે બસની સ્પીડ ધીમી હતી. ડ્રાઈવરની શુદ્ધ એક્સિડન્ટ તો સર્જાઈ ગયો, પરંતુ જો કદાચ બસની સ્પીડ વધારે હોત તો મોટી દુર્ઘટના આ કપડવંજની અંદર પર ઘટી હોત. જી દાનવી. જી ચોક્કસ, ઉમંગ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વલસાડના કપડાના જામગભાણ ગામમાં પાણી પુરવઠા યોજનાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, ત્યારે ભંગાણના કારણે પાણીના ઊંચા ફુવારા ઉછળ્યા હતા. તો લાખો લીટર પાણીનો વ્યય થયો હતો, જોકે કલાકો સુધી પાણીના વેડફાટ થયા બાદ પાણી પુરવઠો બંધ કરી તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. જોકે અગાઉ પણ પાણી પુરવઠા યોજનાના પાઇપલાઇનના કામમાં કોન્ટ્રાક્ટરોએ દાખવેલી બેદરકારીના કારણે અનેક વખત આ ભંગાણ સર્જાઈ ચૂક્યા છે. પાણીના પ્રચંડ પ્રવાહને લીધે નુકસાન થયું છે,
પાણીનો વેડફાટ થયો. કલાકો સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. સ્ટોલ પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ પહેલા પણ આવી રીતે ભંગાણ સર્જાઈ ચૂક્યા છે. લગભગ 3 માળ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા હતા અને લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. નર્મદાના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલ ખેડૂતો માટે આફત સમાન બની ગઈ છે. તો નર્મદાની માઇનોર કેનાલમાં ક્યાંક ગાબડા તો ક્યાંક ઓવરફ્લો થતા ખેડૂતોના પાક ધોવાઈ રહ્યા છે. તો પાટણના સાંતલપુરના ગોખાંતર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી વ્યય થયો છે. તો લીમ ગામડા ગામે પસાર થતી આ કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. તો ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, રચકો સહિત પાકો પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. તો ગોખાતર માઇનોર કેનાલમાં એક મહિનામાં ત્રીજી વખત તૂટી છતાં પણ તંત્રનું પેટમાંથી પાણી નથી હલતું. તો આ કેનાલમાં ત્રીજી વખત ગાબડું પડ્યું છે, તેમ છતાં પણ તંત્ર હજુ પણ ઊંઘમાં છે. ત્રણ વાર ને મારે રાડું આખું ખેતર ભરી ગયું, આમ વખત ઘઉં ભરી ગયા, થોડી સાઈડ રચકો ભરી ગયો, ત્રણ વાર તૂટી ગયું. અમારે કેટલી વાર વારંવાર કરવાનું હોય? કાયમ અમે મીડિયા મૂકી, કાયમ અમે ઉપરથી સાહેબ ને ફોન કરી, સાહેબ કે આવી આવી, કોઈ આવતા નથી. માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં આ વર્ષના છેલ્લા મહિને એટલે કે ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનમાં સતત વધઘટ જોવા મળી હતી. જ્યાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ તાપમાનનો પારો 0 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે એક સપ્તાહ બાદ લઘુત્તમ તાપમાન માઉન્ટ આબુમાં 7 થી 8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો, જેના કારણે ઠંડીમાં એકાએક વધારો નોંધાયો છે. તો લોકો ઠંડીમાં છૂટવા આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જેના કારણે ઠંડી તીવ્ર વધી રહી છે. તો માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો હતો. ડાંગ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે કે જ્યાં સાપુતારામાં નયન રમ્ય વાતાવરણ સર્જાયું છે. તો કડકડતી ઠંડીનો અહેસાસ હાલ પ્રવાસીઓ કરી રહ્યા છે. ગુજરાતના મિની કાશ્મીર ગણાતા એવા સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. સાપુતારા ખાતે તમામ હોટેલો અત્યારે હાલ હાઉસફુલ છે. રાજ્યમાં તાપમાને ફરી કરવટ બદલી છે. તો કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ પણ છવાયું છે. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં આવેલા થરાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ગાઢ ધુમ્મસે થરાદ પંથકને જાણે કે બાનમાં લીધો. થરાદના જમડા, વામી, લોરવાડા, લુણાલ, દૂધવા, માજનપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધૂંધળા વાતાવરણે મુશ્કેલી સર્જી. કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ધરતીપુત્રોમાં ચિંતા વધી. જીરું, રાયડો, બટાકા સહિતના પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. આ તરફ કેટલાક દિવસથી કાતિલ ઠંડીનો સામનો કરી રહેલો માઉન્ટ આબુ પણ ગાઢ ધુમ્મસમાં લપેટાયેલું જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને કારણે પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ધુમ્મસ છવાયું. સવારે આકાશમાં વાદળો છવાતા લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નોંધાયો. અહીં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. સવારના સમયે ફૂંકાતા ઠંડા પવનોને કારણે પ્રવાસીઓને ઠંડીનો અહેસાસ થયો. તો વાપીમાં જોવા મળ્યો હાસ્ય અને લોકસંગીતનો માહોલ. તો લોકોએ પણ ખુશ થઈને ઉડાવી છે નોટો. વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ પાસે આવેલા ઇન્ડિયાપાડામાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થી ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો, જેમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ લોક ગાયિકા ગીતાબેન રબારી હાજર રહ્યા. લોકસેવા તેમજ સામાજિક કાર્યો અને ખાસ કરીને આ લોક ડાયરો ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. લોક ડાયરામાં શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગજાનંદ મહારાજ સહિત સાધુ સંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ ડાયરામાં કલાકારોએ ભજન અને સાહિત્ય સાથે સંગીતના સૂર રેલાવી હાજર પ્રેક્ષકો અને વલસાડ જિલ્લામાંથી પધારેલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. હાજર લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા કલાકારો પર પૈસાનો વરસાદ કર્યો.